કેમ છો બાળકો? મજામાં? મારું નામ ડિમ્પલ શાહ છે. હું ધોરણ 2માં વિષય હિન્દી ભણાવીશ. હિન્દીની સાધ્યપોથીમાં જુઓ, આપણે પેજ નંબર 23, 24 અને 25 દરેકે આટલે સુધી નોટમાં લખ્યું હશે, હિન્દીની નોટમાં લખ્યું હશે બધાએ, બરાબર ને? હવે પાછળનું પેજ જુઓ, પેજ નંબર 26. ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો, ને શું કહેવાય? ધનુષ. તો અહીં લખવાનું છે ધનુષ, બરાબર. આ શું છે? ગુડિયા. તો ગુડિયા. અને શું કહેવાય? મુરલી. તો મુરલી. આ શું છે? ચૂહા. ચૂહિયા, બરાબર. એ લખવાનું છે ચૂહા. આ શું છે? કછુઆ. કછુઆ, બરાબર. આ શું છે? કુટિયા. લખવાનું છે કુટિયા. આ છે તુલસી. પછી આને શું કહેવાય? હનુમાન. હનુમાન. અને શું કહેવાય? ગુલાબ, બરાબર. આ શું છે? બુનકર. આ શું છે? યા લખેલા છે, તો શું લખવાનું બાકી છે? છેલ્લો અક્ષર લખ્યો છે નીચે, તો હવે ગુ અને ડી, ગુડીયા. એ રીતે આ બાજુ જુઓ, યા છેલ્લો લખેલો છે, તો આગળનું શું આવે? બે બાકી છે, કુ અને ટી, કુ ટી યા, બરાબર. એ રીતે તમારે આવું લખવાનું છે. અને શું કહેવાય? સુનાર. તો સુનાર. આ શું છે? મુરલી. તો મુરલી. આ શબ્દો છે એ જોઈ લેવાના, ઉપર જે લખેલા છે એ નહીં લખવાનું, જે ના લખ્યા હોય એ જોઈને લખી લેવાનું છે, બરાબર. આ શું છે? કચુઆ. તો કછુઆ. આ શું છે? બટુઆ. તો અહીંયા બટુ આ, બરાબર. આ રીતે તમારે લખી લેવાના શબ્દો, બરાબર. હવે સામેનું પેજ જુઓ. ચિત્ર દેખો, ગોળા કરો ઓર શબ્દ લખો. ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખવાનો છે. આ શું છે? સુનાર. તો અહીંયા કરવાનું છે સુનાર, ગોળ કરવાનું. આ હનુમાન છે, તો અહીંયા લખવાનું છે હનુમાન અને આની અંદર ગોળ કરવાનું છે, બરાબર. આ શું છે? ગુલાબ. તો અહીં લખવાનું છે ગુલાબ અને ગુલાબની અંદર શોધીને ગોળ કરવાનું છે. આ શું છે? મુનિ. તો અહીં લખવાનું છે મુનિ અને આમાં ગોળ કરીને આમાં લખી લેવાનું, બરાબર. એ જ રીતે નીચે જુઓ, બાકી અક્ષર લખો. બાકી અક્ષર લખો. પુત્ર. તો શું બાકી છે? પુ. આમાં શું છે? દા, તુ, ન. દા લખ્યો છે, ન લખ્યો છે, વચ્ચેનું શું બાકી રહી ગયું? તું, બરાબર. દા, તુ, ન. ચતુર. ચ લખેલો છે અને ર લખેલો છે, વચ્ચેને શું બાકી છે? તું લખવાનો, બરાબર. આ રીતે આ શબ્દ આવે ને ખાલી જગ્યાવાળા, તો તમારે આમાં જોઈને શું બાકી છે જોઈને લખી લેવાનું. ફૂલ. તો ફૂલ બાકી છે એટલે લખી લેવાનું. આ રીતે, આ રીતે જોઈને શબ્દો તમારે લખી લેવાના છે, બરાબર. હવે નીચે જુઓ, કૌષ્ટક સે શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરો. કૌષમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. અને શું કહેવાય? ધનુષ. તો મધુર ધનુષ તક જા, બરાબર. આ જે ચિત્ર છે એ આપણે ખાલી જગ્યામાં લખી લેવાનું છે. મનુ કુટિયા તરફ જા. કૃણાલ ગુડિયા દેખ. મીના ફૂલ, ફૂલ જડી છોડ, બરાબર. આ રીતે શબ્દ લખવાના છે. હવે આમાં સમાન શબ્દો કો જોડો, સરખા શબ્દોને જોડવાનું છે. આ શું છે? ઉડાન. તો ઉડાન ક્યાં છે? આ રીતે લીટી દોરીને બતાવવાનું છે. તુલસી ક્યાં છે? તો આમ તુલસી લખેલું હોય ને, આમ લીટી કરીને આમ તુલસીએ બતાવવાનું છે, બરાબર. આ રીતે કુટિયા ક્યાં છે? તો આમ કરીને કુટિયા બતાવવાનું છે. મુરલી તો આમ બતાવવાનું છે. ઉંદર આ રી. કછુઆ આ રી લખેલું. હા, આ રી. કછુઆ આ રી, બરાબર. આ રીતે આમ તમારી લીટી દોરીને બતાવવાનું છે. બટુઆ તો આ બટુઆ. આ રીતે તમારી લીટી દોરીને આમ બટુઆ બતાવવાનું છે, બરાબર. હવે નીચે જુઓ, વાક્ય પઢો ઓર લખો. વાક્ય વાંચો અને લખો. યમુના ચતુર લડકી હે. આવી જે બોલીને સારા અક્ષરે અહીંયા લખી લેવાનું છે, બરાબર. આ બધા વાક્યો સારા અક્ષર બોલતું જવાનું ને સારા અક્ષરે અહીંયા લાઈનમાં લખી લેવાનું છે, બરાબર. હવે લેસન આજે ચલાવેલું
સાજો પોથીમાં અને હિન્દીની નોટમાં પેજ નંબર આ 26 જે 26 લખા ચલાવ્યું ને 26 અને 27 તમારે નોટમાં હિન્દીની નોટમાં લખી લેવાનું છે બરાબર અને રોજ વિડીયો જોતા રહેજો આવજો બાય બીજા વિડીયોમાં મળીશું